કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી. ધોરણ ચાર વિષય ગુજરાતી, એમાં આપણે જોઈશું પાઠ એક. એના આપણે અમુક ચાર ભાગ જોયા, હવે આજે જોઈશું ભાગ પાંચ. ચાર ભાગ સુધી આપણે ભણી ગયા, હવે આજે આપણે જોઈશું ભાગ પાંચ. પાઠ એક કિસ્સામાં પહેલવાન, એમાં આપણે કવિતાઓ જોઈ, પછી પરીક્ષા લક્ષી સવાલ જવાબ જોયા, બધું જોયું ને. હવે આજે આપણે ભણીશું પાઠ એકનો કિસ્સામાં પહેલવાન, એનો ભાગ પાંચ. તો 23 નંબર ગીત પઠન ગાન, એટલે વાંચો અને ગાઓ. હુર્રે હુર્રે દાંત આવ્યા, કેવું છે ગીત? જુઓ ને, મજા આવે એવું. હુર્રે હુર્રે દાંત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. હુર્રે હુર્રે અક્ષય નામના છોકરાને મોંમાં દાંત આવ્યા, એટલે નાનો હશે એટલે એને પહેલી વખત દાંત આવ્યા. મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા, એટલે મોંનું જે હતું ચોકઠું એમાં 6-7 ભાડવાત, એટલે કે 6-7 દાંત નવા આવ્યા. એક પણ દાંત નહોતો એને, પર આ પહેલી વખત એટલે નાના બાળકને પહેલી વખત દાંત આવ્યા એટલે કેવું થાય છે એ વિશે આ કવિતામાં લખેલ છે. તે અહિંસક હતું ને તકલાદી હતું. તે અહિંસક એટલે કે દાંત હતા એ બધા હિંસા વગરના હતા, અને તકલાદી પાછા નાના બાળકોને દાંત તો પડી જ જાય ને એવા હતા. મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. કેવું હતું? મોઢું અક્ષયનું ગાંધીવાદી, એટલે કે નાના બાળકનું હોય એટલે એમાં કંઈ એટલી બધી તાકાત ના હોય, કંઈ બોલી ન શકતું એટલે શાંત હતું. બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. ગાંધીવાદી હતું, અહિંસક હતું, તકલાદી હતું, કંઈ ખાવું પીવું કંઈ જ ન થઈ પી શકે પણ ખાઈ શકે નહીં. તો એ તકલાદી દા મો અહિંસક એમાં શું થયું? તાકાતવાળા હથિયારો દાંત આવી ગયા. હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા. દેખાય છે ને આ મોના ચોકઠામ દાંત આવ્યા. નાનું હશ નાનો છે 6-7 મહિને કે દાંત આવ્યા એને. તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા કે દાંત વગર તો નાના બાળકને ખવડાવાય. હવે આ 6-7 મહિનાનું છોકરું, એને કંઈ રોટલી આપણે ખવડાવાય? તમારા નાના ભાઈ બહેન હોય તો 6-7 મહિનાના હતા ત્યારે એમને તમે રોટલી ખવડાવતા હતા? ના, એને ખાલી પાણી ને દૂધ ને એવું આપતા હતા. મોઢામાંથી બોટલનો ડુચ્ચો મારતા હતા. બોટલ જ આપતા ને એનો ડુચ્ચો, એટલે કે એ મોઢામાં એને બોટલ જ હંમેશા આપ્યા કરતા હતા. એની નિરતા, હાય હાય કેવો ખોરાક, કેવો ખોરાક ખાય, કંઈ ખાવા ટેસ્ટી ખાવા મળે નહીં, બસ એને દૂધ જ મળે, દૂધ જ એની રોટલી, એ જ એનું શાક. નાના બાળકને દૂધ સિવાય બીજું આપણે કશું આપી શકીએ? ના, એ જ એની રોટલી ને એ જ એનું શાક ને એ જ એના મોહન થાળ ને એ જ એની મીઠાઈઓ ને એ જ એની ચોકલેટ, દૂધ એ જ બધું એના હોય, બધો જ પકવાન એના દૂધ જ. હવે ભેળ ભૂસું, જો હવે શું શું ખાશે અક્ષય? હવે તો ભેળ ખાશે, ભૂસું, ભજીયા ને ભાત આવે. કેમ? દાંત આવવાથી હવે ચાવી શકશે એટલે ભેળ ભૂસું ભજીયા ને દા ભાત ખાશે. હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા. એને પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડી. દાંત આવે પણ જ્યારે એ દાંત બહાર નીકળે ત્યારે નાના બાળકોને જે પેઢા હોય એમાં બહુ જ ખંજવાળ આવે. નાંખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે, ખંજવાળ આવતી હોય તો આપણે કેવું બે હાથે ખંજવાળવા માંડી પડી, પેન્સિલ આવે તો પેન્સિલ ને, ફૂટપટ્ટી આવે તો ફૂટપટ્ટી, જે વસ્તુ હાથમાં આવે એનાથી આપણે ખંજવાળવા માંડીએ છીએ, તેમ એને કંઈ પણ વસ્તુ મળે એવી સીધી મોઢામાં નાખે. શિર ઝુકાવી એ પહેલાં તો જે જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. માથું ઝુકાવી અને વાલ કરે, આમ પછી લાગ જોઈ અને ગમે તેના બરડામાં બચકું ભરે. કેમ? કેમ કે એના દાંત આવતા હતા તે પેઢામાં એને ખૂબ જ ખંજવાળ આવતી હતી, ચળ આવતી હતી. દાંત સાત શાક ઝઘડો અને પંચાત આવ્યા. બચકું ભરે, તમને ભરે કે ગમે તેને બી ભરે, આપણા ફ્રેન્ડ્સને ભરે, ભાઈલો કે દીદી, તો ઝઘડો થાય કે ન થાય? કે દાંત તો આવ્યા હોય સાથે ઝઘડો એ કરે અને પંચાત, એટલે કે બહુ હોશિયાર થઈ ગયા લૂચા ભરવામાં, બચકા ભરવામાં. જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. દાંત નહોતા ત્યારે જીભને મોંમાં કેવું લાગતું હતું? એકલી પડી ગઈ હતી મોંમાં. દાંત તો શું, દંતુડિયું આવતું ન હતું, દંતુડિયું એટલે કે બ્રશ પણ નહીં. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા.
દાંત આવ્યા ત્યારે એક દાંત નહોતો, જ્યારે આવ્યા ત્યારે બારાત એટલે કે બહુ ઘણા બધા દાંત આવી ગયા. પછી તો એક આવ્યો, બે આવ્યો, ચાર પાંચ, પછી મોનું આખું ચોકઠું ભરાઈ ગયું. હડીપ્પા ભલ્લે 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 ભલ્લે, પછી અક્ષય નાચવા લાગ્યો, હડીપ્પા ભલ્લે ભલ્લે, હુર્રે હુર્રે, અક્ષયજીને દાંત આવ્યા. હુર્રે હુર્રે, અક્ષયજીને દાંત આવ્યા. એક પછી એક બહુ બધા દાંત આવી ગયા. પછી એના મોંમાં એક દાંત હતું, પછી એની જોડે આખી બારાત એટલે કે આખી જાન લઈને આવી. પછી શું કરવા લાગ્યું, ઊંચા ભરવા લાગ્યું. પછી તે ભેળ ભજીયા ને બધું ખાશે. કોણ ખાશે? અક્ષય. દાંત ના હોય તો શું થાય? આપણે કંઈ ખાઈ શકીએ? ખાસ તો આપણે પકોડી ખાઈ શકીએ, ના તો દાંત વગર ચાલે. તો આપણે એ દાંત આવ્યા હોય ભલે, પણ એની આપણે સાફ સફાઈ રાખીએ તો એ દાંત સારા રહે અને રોગ પ્રતિકાર, રોગ એમાં કોઈ થાય નહીં, સડી ન જાય, સડો ન લાગે, માટે દાંતની હંમેશા વ્યવસ્થિત રીતે સાફ રાખવા જોઈએ. હવે જોઈએ શું છે કવિતા, મજા આવી ને વાતચીત? હવે વાતચીત કરેલા પ્રશ્નના જવાબ છે નહીં. હુર્રે હુર્રે જુદી જુદી રીતે બોલો, તમને જે રીતે ફાવે એ રીતે ઘરે બેઠા બેઠા નકલ કરજો. અક્ષયનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું? કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું હતું? અક્ષય શું કરતો હતો ત્યારે તમને સૌથી વધારે ગમ્યું? કે તે લાગ જોઈને બરડામાં બચકું ભરે, એ તમને બહુ ગમ્યું હશે ને. તમને જે ગમ્યું હોય એ લખી શકાય છે. અક્ષયનું ગીત સાંભળી તમને કોણ યાદ આવ્યું? તમને કોણ યાદ આવ્યું? તમારા નાના ભાઈ બહેન યાદ આવ્યા છે, તેમની વાત કહો. તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારે એમની વાત કર. આ પ્રશ્નના જવાબ છે નહીં એટલે લખવાનું આવશે નહીં એમાં. હવે આગળ શું વાત કરવાની કહી છે તમારે? દાંત આવ્યા હોય એવા કોઈ બાળકને તમે બચકા ભર્યા છે તમને? હા, આપણા દીદી કે ભાઈલો નાનો હોય તો એને દાંત આવ્યા હોય તો એણે આપણને બચકા ભર્યા હોય. તમારા ઘરમાં કોણ કોણ બોખું છે તેમને દાંત કેમ નથી? દાદા દાદી પણ બોખા હોઈ શકે અથવા નાનું ભાઈ પણ બોખા હોઈ શકે છે. અક્ષયને દાંતનું ચોકઠું બનાવી અપાય કે બનાવાય? ના, કેમ કે એ નાનો છે. બોખી વ્યક્તિ શું ન ખાઈ શકે? કે બોખી વ્યક્તિ કડક વસ્તુ ખાઈ ન શકે. કેમ? કડક વસ્તુ ખાય તો તેમના પેઢામાં દુખે અને ઈજા થાય. તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે? દરેક વસ્તુ ચાવવાની ગમે, તમને જે ગમતી હોય એ વાત કરવાની. પક્ષી તેમજ પતંગિયા, ઈયળ જેવા જીવજંતુ ખોરાક કેવી રીતે ખાય છે એ બધા શું કરે? ફૂલો, ફળો, ફૂલો, પતંગિયાની એ બધા ફૂલોમાંથી, પાંદડામાંથી રસ ચૂસે. પક્ષીઓ દાણા ચડે. તમે દાંતની કાળજી રાખવા માટે શું કરશો? રોજ સવારે અને સાંજે સૂતા પહેલાં સરસ રીતે બ્રશ કરીશું, પાણીથી એને સાફ કરીશું. મોંમાં ગંદકી એટલે કે કોઈ અનાજના કણ ન ચોંટ્યા હોય એ રીતે આપણે બ્રશ અને દાંતની કાળજી કરીશું. હવે 24 નંબરની પ્રવૃત્તિ જોઈએ. શબ્દોના અર્થ જાણો, બરાબર? તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. એક વાક્ય તો આપેલું છે પણ આપણે એ વાક્યના જેવું બીજું નવું વાક્ય બનાવવાનું છે. ચલો જોઈએ. પહેલું શું છે? ભાડું. ભાડું એટલે તો તમને ખબર છે, બસમાં જઈએ, ગમે ત્યાં જઈએ, ફરવા તો ટિકિટ લઈએ છીએ, તો એ ટિકિટ ચૂકવવા માટે શું આપવું પડે છે? ભાડું. ગમે ત્યાં જઈએ ત્યારે ભાડું ચૂકવીએ છીએ ને, ફરવાનું, ખાવા પીવાનું બધું. હોટલમાં જઈએ ત્યારે આપણે બિલ, એ પણ ખર્ચો, એટલે ભાડું જ જેવું થયું ને. થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત, એમાં એક વાક્ય આપ્યું છે. ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે, બરાબર? મામાને ગામ જવું કેટલું ભાડું થાય? આ રીતે પૂછ્યા છે સવાલ. તો આપણે ત્રીજું વાક્ય શું કરીશું? શાળામાંથી અમદાવાદ જવા માટે લક્ઝરી બસ કેટલું ભાડું લે? તમને જે વાક્ય બનાવવું હોય બનાવી શકાય. મેં અહીં આ વાક્ય બનાવ્યું છે. તમે એમ પણ લખી શકો છો કે થિયેટરમાં પિક્ચર જોવા માટે બસની ટિકિટ કેટલી હોઈ શકે છે. જ્યારે બીજી રીતે વાક્ય પૂછાય તો પણ ભાડું હોય છે તો મારા કાકાને ઘરમાં
મારા કાકાને બીજા ઘરમાં રહેવા જવું હોય તો એમને ઘરનું કેટલું ભાડું ચૂકવવું પડે એ રીતે આપણે લખી શકીએ. મારે વિમાનમાં મુસાફરી કરવી હોય તો કેટલું ભાડું ચૂકવવું પડશે એ રીતે તમે બનાવી શકો છો. હવે આવ્યું છે ચળ. ચળ તો આપણે કવિતામાં જોઈ ગયા ને. ચળ એટલે ખંજવાળું પડવી, ખંજવાળ, ખણ 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 કરીએ, એ એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા, એક જ કામ વારંવાર કરવાની. હા, ચળ એ પણ રીતે ખંજવાળ, ખણ રીતે પણ ચળ કહેવાય. પછી આપણને ચળ ઉપરી હોય તો ઘણી વખત નથી એકસાથે પગ હલાય 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 કરી આપણે ગમે તેટલું બંધ કરવાની કોશિશ કરીએ તો પણ આપણને એમ થાય કે ના બસ હલાય હલાય કરીએ, એ આપણી ચળ એકનું એક જ કામ કર્યા કરવાની. વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે પણ ચળ આવે છે. જોયું છે જ્યારે વાગીને છેલ્લે મટી જવા આવ્યો છે ત્યારે કેવી ખંજવાળ આવે છે, એમ થાય ખણી ખણીને આપણે એની ખંજ આમ લોહી નીકાળી દઈએ એટલી ખંજવાળ આવે છે. અમને વાર્તા સાંભળવાની ચળ ઉપરે છે કે એકની એક વાર્તા. આ જે વાર્તા તમે સંભળાવીએ ને બાળકને કે તમને પછી એ વાર્તા પતી પાછી એમ થાય કે લાવો બીજી કોઈ વાર્તા કહો તો સારું, પાછી ત્રીજી વાર્તા, એમ વાર્તા વારંવાર સાંભળવાનું મન થાય. મને નવી ગાડી ચલાવવાની ચળ ઉપડી. તમને કોઈ નવું રમકડું મળ્યું હોય તો વારંવાર એ ગાડીને રમવાની ચળ ઉપડે. કેમ થાય કે લાવને હું આખો દિવસ એ ગાડી રમ્યા કરું એને ચલાય ચલાય કરું એ રીતે ચળ. હવે આગળ કયું છે લાગ. લાગ જોવો છો ને તમે કે કોઈ છે ને તો લાગ જોઈને મમ ફ્રીજ ખોલી અને આઈસ્ક્રીમ કે ચોકલેટ લઈ લઉં નહીં. લાગ એટલે તક અને યોગ્ય સમય. મમ્મી ઘરે ના હોય તો લાગ જોઈ ફટાકથી રિમોટ લઈ અને ટીવી ચાલુ કરી કાર્ટૂન જોઈ લઈએ છીએ એ રીતે. ગરોળી લાગ જોઈને જીવડા પર તરાપ મારે છે. જીવડું શાંતિથી બેસી અને ગરોળી એમ લાગ જોઈ એકદમ ઝાટકો મારી અને ખાઈ જાય. એક પગે ઊભ્યા રહેવા બગલાએ લાગ મળતા જ માછલીને પકડી લીધી. એકદમ શાંત રીતે ઊભું રહેવાનું પછી એકસાથે જ હુમલો કરી અને પોતાનો ખોરાક ઝડપી લે. સમાજમાં મેં કયું વાક્ય બનાવ્યું છે ત્રીજા નંબરમાં. સમાજમાં અમુક વ્યક્તિ બીજાને હરાવવા લાગ જોઈને બેઠા હોય છે. હોય છે ને સમાજમાં એવા ઘણા કે બીજાને હરાવવા એટલે કે બીજાને નીચે દેખાડવા માટે લાગ જોઈને બેઠા હોય છે. હવે આગળનું શું છે? પહેલાં ભાડું, ચળ, લાગ. હવે આવ્યું નેરવું, કંઈક નાખવું. ઢોરને ઘાસ નાખવું. ઢોરને આપણે ઘાસ નાખીએ ને એ ઉત્તરાયણના દિવસે બધા ગાયને ઘાસ મળે છે કે ઘાસ આપે છે ઉત્તરાયણના દિવસે. અમે અમારી ભેંસને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ કે ભેંસને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ એટલે કે એને ઘાસ આપીએ છીએ ખવડાવ ખાવા માટે. પછી મેં કયું વાક્ય બનાવ્યું છે? અમે રોજ સવારે કૂતરાને રોટલી નીરીએ છીએ કે અમે રોજ સવારે કૂતરાને રોટલી આપીએ છીએ. તમારે જે વાક્ય બનાવવું હોય એ રીતે તમે અહીં બનાવી શકો છો. તમારે આ રીતનું લખવું હોય તો આ રીતે, કે બીજું વાક્ય બનાવવું તો પણ બનાવી શકાય છે. હવે આગળ જોઈએ કયું છે વાક્ય, કયો શબ્દ વાપર્યો છે. હવે છે હિંસક. શું છે હિંસક? એટલે કે બીજાને નુકસાન કરનારું. હિંસક એટલે કે હિંસક પ્રાણી નથી કહેતા કે સિંહ હિંસક છે, વાઘ હિંસક છે. કેમ? કેમકે બીજાને નુકસાન કરે. ગાય હિંસક કહેવાય? ના, ગાય તો શાંત કહેવાય કે બીજાને નુકસાન ન કરે. હિંસક આપણે પણ ઘણી વખત હિંસક નથી બની જતા? કંઈક મમ્મીએ આપ્યું ન હોય તો ઘરમાં આપણે તોડફોડ કરવા માંડીએ છીએ અને આપણે પણ હિંસક બની જઈએ છીએ. ઘણી વખત નથી બની જતા એ રીતે. હવે હિંસકનું શું છે વાક્ય? ચલો એનો અર્થ બીજાને નુકસાન કરનાર. તો એનું એક વાક્ય શું છે? સિંહ હિંસક હોય છે એ તો તમને ખબર છે, તે પ્રાણીઓને મારે છે. હિંસક છે એટલે પ્રાણીઓને મારે ત્યારે, બીજાને નુકસાન કરે ત્યારે એ પોતાની જાતને હિંસક કહેવડાવે ને. પછી આગળનું વાક્ય જોઈએ. હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે. એટલે કે કોઈ ગુનો કરે, કોઈ તોડફોડ કરે, પછી મારપીટ કરે, કોઈનું ખૂન કરે અથવા કોઈને નુકસાન પહોંચાડે તો એને પોલીસ પકડી જાય છે. મારા ગામમાં એક ભાઈ હિંસક છે. તમારે જે લખવું હોય તે, કે હું મારા ઘરનો હિંસક છું. તોડફોડ કરવામાં આપણે ચોપડામાં કે ગમે તેમાં જો પેન્સિલ મળી હોય તો લીટે લીટા કરી નાખીએ. મારા ગામમાં એક ભાઈ હિંસક છે એ રીતે પણ વાક્ય બનાવી શકે. પરીક્ષા દરમિયાન પૂછાય તો શબ્દ જોવાનો અને એને
લખતું એક બે આપ્યા હોય એને લખતું આપણે ત્રીજું વાક્ય બનાવવાનું રહેશે. હવે આપણે 24મી પ્રવૃત્તિ જોઈએ. હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 25. ગીતને આધારે વિકલ્પો પસંદ કરી ને પ્રશ્નોના ઉત્તર આપો. આપણે કયું ગીત જોયું? અક્ષયને દાંત આવે એ ગીત જોયું ને, તો એ ગીતને અનુરૂપ પ્રશ્નોના જવાબ આપવાના છે. સાચા વિકલ્પ સામે શું લખવાનું છે? હુર્રે. ખાસ ધ્યાન રાખજો, સાચા વિકલ્પની સામે જ હુર્રે લખવાનું છે અને ખોટા વિકલ્પની સામે ફુર્રે ફુર્રે. જોડણીમાં ધ્યાન રાખજો, ફુર્રે ફુર્રે અને હુર્રે કઈ રીતે લખ્યું છે તે. અક્ષયજીને, પહેલું વાક્ય શું છે જોઈએ, સાચું અને ખોટું. અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે? કેટલી હશે? 70-80 વર્ષ. નાનો હતો કે મોટો હતો? નાનું જ હતો ને, તો વાક્ય ખોટું છે. તો વાક્ય ખોટું હોય તો શું કરવાનું? ફુર્રે ફુર્રે. 10-12 મહિનાનો બરાબર? હા, 10-12 મહિનાનો જ હશે ને, તો એટલે જ નવા નવા નાના નાના દાંત આવતા. તો ફુર્રે ફુર ફુર્રે લખીશું. ફુર્રે લખતા ખાસ ધ્યાન રાખવાનું, 10-12 વર્ષે 10-12 વર્ષે પહેલી વખત દાંત આવે ના, તો એ પણ વાક્ય કેવું કહેવાય? ફુર્રે ફુર્રે. તો આ 3 વિકલ્પ આપ્યા છે. આપણે વિકલ્પો જોતા હતા ને, વિકલ્પો પસંદ કરી સાચો વિકલ્પ લખવાનો. તો આ 3 વિકલ્પો છે, એમાં સાચો વિકલ્પ કયો કહેવાય છે? 10-12 મહિના. 10 અને 12 મહિના તો એ હુર્રે હુર્રે. બાકી 70-80 વર્ષ અને 10 અને 12 વર્ષ વાળો વિકલ્પ ખોટો છે. તો આપણે શું લખવાનો? ફુર્રે ફુર્રે. પરીક્ષામાં હુર્રે કીધું હોય કે બીજું કંઈક આપ્યું હોય, જેમ આપણે આગળ જોયું હતું ને ગપલું અને ફાકડું, એ રીતે પણ આપી શકે. તો જે કીધું હોય એ રીતે લખવાનું. બીજું વાક્ય જોઈએ. શું પૂછ્યું છે આપણને? અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા? કેટલા દાંત આવ્યા હશે? 6 અને 7. ફુર્રે ફુર્રે. ના, એટલા નહીં, 6 અથવા 7 દાંત આવ્યા છે. 6 કે અથવા 7 દાંત આવ્યા હશે. ફુર્રે ફુર્રે. 6 તેથી 7 એ ખોટું છે. તો ફુર્રે ફુર્રે. તો આમાં 3માં 6 અને 7, 6 તેથી 7, તો એ બે વાક્ય, બે શબ્દો ખોટા છે. તો આપણે શું લખ્યું? ફુર્રે ફુર્રે. 6 અથવા 7, 6 આવ્યા હશે કે 7 આવ્યા હશે. તો શું લખ્યું? ફુર્રે ફુર્રે. ફુર્રે લખ્યું છે ને, જોજો ખાસ. લઈને બારાત આવ્યા. બારાત એટલે તું ખબર જ હશે ને, આપણે લગ્નમાં જાનૈયા જોડાઈએ છીએ એ, એટલે શું શબ્દ, એનો અર્થ શું થાય વાક્યનો? દાંત વરઘોડા કાઢીને આવે. અરે, દાંત વરઘોડો કાઢે ના, દાંતના જીભ સાથે લગ્ન છે. અરે, દાંતની જીભ સાથે? હવે એક દાંત આવે, બે દાંત આવે, તો કંઈ બધા એક એક દાંત વારંવાર જીભ સાથે લગ્ન કરે તો એ વાક્ય પણ ખોટા છે બંને. તો આપણે શું લખ્યું? ફુર્રે ફુર્રે. આગળના દાંત આવ્યા, પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા, એટલે એક પછી એક બધા આવ્યા. એ વાક્ય કેવું કહેવાય? ફુર્રે ફુર્રે. સાચું. નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે, કારણ કે નાના બાળકો તમે જોતા જશો, આપણા નાના ભાઈલો દીદી હોય તો કેવું, નીચે કંઈક પડ્યું, ગમે તે વસ્તુ પડે, કચરો એ પડ્યો હોય કે ફોતરું બી પડ્યું હોય, નકામી વસ્તુ પડે, કાગળ પડ્યો હોય, તો પણ સીધું શું કરે? મોંમાં મૂકી દે. ગમે તેવી વસ્તુ સીધી મોંમાં, ગમે તેવી વસ્તુ સીધી મોંમાં કેમ મૂકે છે એ જોઈએ. એના વાક્યો જોઈએ. કયું સાચું છે? દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે. તેથી વાત સાચી ને, અક્ષયને જ્યારે દાંત આવે તો એને કેટલી ચળ આવતી, બીજાને બચકા ભરતો હતો, જોયું હતું ને, અને જે મળે મોઢામાં નાખી દેતો હતો. એ વાક્ય કેવું કહેવાશે? સાચું. ગુર્રે. બાળકોને બધું જ ભાવતું હોય છે, તેથી શું, અક્ષય નાનો હતો તો બધું ભાવતું હતું એટલે ગમે તે મળે ખાઈ લેતો હતો? ના, ફુર્રે ફુર્રે, દાંત વગર ખવાય. મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે છે, તેથી નાની મમ્મી હોય તો નાના બાળક કે નાના ભૈલા દીદીને બધું ખાવા આપી દે છે. જે તમને ખાવા આપે છે ના, તો સાચું વાક્ય કયું છે? દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ, ચળ કહેતા હતા ને, ખંજવાળ આવતી હોય છે તેથી. તો એ વાક્ય આપણું સાચું, તો એને શું કહેવાશે? ફુર્રે. બાકીના બે વાક્ય ખોટા. તો ફુર્રે ફુર્રે, ફુર્રે ફુર્રે ને ફુર્રે ફુર્રે. મજા આવી ને ભણવાની. હવે આગળ જોઈએ. કઈ છે? 26 નંબર. 25 જોઈએ, 25 પછી કઈ પ્રવૃત્તિ આવશે? 26. વાક્યોને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે? અહીં બધા વાક્ય આપ્યા છે, વાક્ય આપેલ છે. તો આપણે અક્ષયનું દાંતવાળી
કવિતા જોઈને હુર્રે હુર્રે દાંત આવ્યા. એ કવિતામાંથી એ વાક આ પંક્તિ શોધવાની છે વાક્યને અનુરૂપ. શોધો અને પહેલો છેલ્લો શબ્દ લખો. એક ઉદાહરણ આપેલું છે, પછી આપણને ખબર પડી જશે. દાંત આવવાથી અક્ષયની શક્તિ પહેલાં કરતાં વધી ગઈ. કેમ વધી ગઈ? દાંત આવી ગયા. પહેલાં તો અક્ષયને કોઈ માર કંઈ બોલે તો એ બચકું નહોતો ભરી શકો, પણ કેમ આવી ગયા એનામાં શક્તિ? બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. જોયું હતું ને કે બોખા મોંમાં દાંતના હથિયારો આવી ગયા. હવે એ રીતે આપણે ઉદાહરણ આપ્યું હતું. હવે એ રીતે આપણે દરેક વાક્ય બનાવીશું. આ વાક્ય છે એને આપણે કવિતામાંથી એની પંક્તિ લાગુ પડે, ગીતની પંક્તિ લખીશું. એકલું દૂધ જ ને દૂધ પીવાનું તે કંઈ ગમે, એકલું દૂધ ને દૂધ. તો કવિતામાં કહ્યું હતી એ પંક્તિ, દૂધ જ એની રોટલીને એ જ એનું શાક. જોયું તું ને આપણે, દૂધ જ એની રોટલીને એ જ એનું શાક. બીજું વાક્ય છે, દાંત આવ્યા એટલે જાત ભાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે. ખાઈ શકાય તો આપણે કઈ લીધી હતી, હવે ભેળ ભૂસું ને ભજીયા ને ભાત આવ્યા. જોઈ હતી ને, હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા. બીજું વાક્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો, મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા. ભાડવા તો કહેતા હતા ને, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. એ વાક્ય લાગુ પડે છે ગીતનું. પછી આગળ શું છે, આ મોઢામાં દાંતમાં આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી અટૂલી હતી. કોણ બોલ્યું હતું? જીભ બોલી હતી ને. હા, જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. આ વાક્યો હતા જે આપણે વાંચ્યા, એ વાક્ય ગીતમાં એ પંક્તિ રૂપે રજૂ કર્યા છે. તો એ પંક્તિ આપણે શોધી અને લખવાની રહેશે. લખીને ત્યાર હવે પાછી જોઈએ, પાંચમી પંક્તિ જોઈએ શું છે. નમસ્તે કરવા બહાને, લો નમસ્તે કરવાનું બહાનું, હું તો બચકું ભરવાની મજા લઈ લઉં છું. જોયું, નમસ્તે કરવાના બહાને અક્ષય તો બચકું ભરતો હતો ને. તો કઈ ગીતની પંક્તિ લાગુ પડશે? પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે, કોણ? અક્ષય. લાગ જોઈએ પછી એ જોરથી ગમે તે હોય નાનું મોટું એને બચકું ભરી લેતો. પછી આગળ શું છે, છ નંબરનું વાક્ય, આહા આહા મજા મજા, હડીપ્પા ભલે ભલે ભલે. કીધું તું ને છેલ્લે મજા પડી ગઈ હતી ને તો દાંત આવી ગયા, પછી શું કરે, હડીપ્પા ભલે ભલે. અક્ષયને તે રોટલી કે શાક જે ગણો તે ફક્ત દૂધ, દૂધ એની રોટલી ને એ જ એનું શાક છે ને. મસ્ત પંક્તિઓ સાથે હવે આગળની પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 27. અહીં કેટલાક શબ્દ આપે છે, જેમ વર્ગીકરણ કરતા હતા ને એ રીતે છે. અમને અક્ષયના દાંત આવ્યા પહેલાં કે દાંત આવ્યા પછી કઈ પરિસ્થિતિ લાગુ પડે છે તે જુદા ખાનામાં લખવાની છે. દાંત આવ્યા પહેલાં અને દાંત આવ્યા પછી એણે શું શું કર્યું? તો રોટલી ક્યારે ખાઈ શકતો હતો? દાંત આવ્યા પછી. શાંત ક્યારે રહી શક્યો? દાંત આવ્યા પછી. શક્તિ ખાવાની મળીને, ચળ ક્યારે? દાંત આવતા પહેલાં ચળ આવી ગઈ હતી ને, ખણ ખણ કરવાનું મન થતું હતું. સૂનું મોમાં સૂનું સૂનું લાગતું દાંત આવતા પહેલાં. જાન જાન જોડીને આવે ને દાંત આવ્યા પછી. હુર્રે હુર્રે દાંત આવ્યા પછી. બચકું દાંત આવતા પહેલાં બચકું ભરવું પડવું, બચકું ભરવું ગમતું હતું ને ચળ આવતી હતી એટલે. ચવાણું ચવાણું ક્યારે ખાતા? દાંત આવ્યા પહેલાં ચવાણું ખાઈ લીધું એને? ના, દાંત આવ્યા પછી. ડુચ્ચો ડુચ્ચો ક્યારે ભરતો હતો અક્ષય? એને દાંત આવતા હતા એ પહેલાં ભરવા માંડ્યો હતો ને, કેમ ચળ આવતી હતી એટલે. ડુચ્ચો બચકા એ બધું દાંત આવતા પહેલો. બોખો બોખો ક્યારે? દાંત આવ્યા પછી કહીએ આપણે કે દાંત આવ્યા પહેલાં? દાંત આવતા પહેલાં. શેરડી શેરડી ક્યારે ખવાય? દાંત આવ્યા પછી. બોટલ દાંત આવ્યા પહેલાં દૂધની બોટલ પીતા હતા ને. ચચુકા અને ચીચુકા બધા નાના નાના પડીકા હોય ને અને નાના બાળકોને એ બધું ક્યારે ખાય? દાંત આવ્યા પછી. ચોકલેટ જામફળ ને કેરી એ બધું ક્યારે ખવાય? દાંત આવ્યા પછી. દાંત આવતા પહેલાં શું કરી લીધું એને? ચળ સૂનું બચકું ડૂચો બોખો અને બોટલ એ બધા શબ્દો ક્યાં આવ્યા? દાંત આવતા પહેલાં.
તો અહીં વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ એકનો ભાગ પાંચ અહીં પૂરો થાય છે. ભાગ પાંચ અહીં પૂરો થાય છે તો આપણે એને લગતું લેસન મેળવી લઈએ. એને લગતું લેસન મેળવી લઈએ તો ભાગ પાંચમાં લખીશું. ભાગ ચાર અગાઉ લખ્યા છે એના નીચે જ ચાલુ કરવાનું છે. આ પાઠ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી નીચે જ લખવાનું રહેશે. નવા પેજ કે કંઈ જ નહીં એવું કરવાનું, નીચે જ લખવાનું. એમાં નંબર લખવાનો 24. તમારે એમ લખવાનું નહીં કે ભાગ પાંચ ભાગ છ એવું લખવાનું રહેશે નહીં. આપણે લખીશું 24 પ્રશ્ન, 24 પ્રવૃત્તિ લખીશું, પ્રવૃત્તિ 25 લખીશું. જે રીતે ચોપડીમાં આપેલું છે એ રીતે જ આપણે દરેક વાક્ય અને શબ્દ અર્થ લખીશું. 26 નંબરની પ્રવૃત્તિ લખીશું અને પ્રવૃત્તિ 27 સુધી આપણે લખીશું. પ્રવૃત્તિ 27 સુધી આપણે લેસન કરીશું. તો ભાગ પાંચમાં આપણે પ્રવૃત્તિ 27 પૂરી કરીશું. હવે મળીશું ભાગ છમાં. આવજો વિદ્યાર્થી મિત્રો. અને હા, બીજું લેસન પૂરું કરજો, કેમ કે ભાગ છનું પણ લેસન આવશે. તો ભાગ પાંચ સુધી લેસન કમ્પ્લીટ તમે ગુજરાતીની ચોપડો કે જે બનાવ્યો ચોપડો જ બનાવ્યો હશે તો ચોપડામાં ફરજિયાત પૂરું કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું ભાગ છમાં.